પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા પાસે પહોંચી તો તેમણે આ જમીન વિશે કઈ પણ જાણ હોવાનો ઇનકાર કરી દીધો કે તેમને જાણે કે કંઈ ખબર જ નથી ખેડૂતો જે છે હળવદના જેના મંત્રી છો જે વિસ્તારના મંત્રી હતા તેઓનો આક્ષેપ છે કે અમારી જમીન પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ પચાવી પાડી છે શું કહેશો મેં કોઈની જમીન પચાવી પાડી નથી આ સવાલ જ નથી આજે સ્પષ્ટપણે મારો જવાબ છે કે કોઈની જમીનની અંદર પચાવી પાડવાનો આમાં સવાલ છે જ નહીં સ્પષ્ટપણે મારું માનવું એવું છે કે જે જમીન છે એ મને પૂછવું એના કરતાં લેવું કલેક્ટર કલેક્ટરે કરેલા એમાં ક્યાંય ખોટું થયું હોય તો કલેક્ટરને અધિકાર છે એ જમીન ખોટું થયેલા કેસોની અંદર કલેક્ટરે પગલા લેવા જોઈએ સર હાલ જે જમીન છે જે કહેવામાં આવ્યું છે કે જયંતિ કવડિયાના નામે થઈ ગઈ છે એટલે એમના મણત્યુ નામે થઈ ગઈ છે તેમાં આપના પુત્ર અમૃત

પણ હું એટલું જ કહું છું કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકત વેચતો હોય તો લેનાર વ્યક્તિ તો ગમે તે સહી શકે એને કોઈ બંધન હોતું નથી હા સર આપના પુત્રે જે જમીન લીધી ત્રણસો પંચોતેર વીઘાની હાલ વાત ચાલી રહી છે આપના પુત્રના નામે કેટલી જમીન અને કેટલામાં ખરીદી હું સ્પષ્ટપણે કહું છું એ ડિટેલ મારી પાસે છે નહીં હું એ ડિટેલમાં જાણતો નથી હું એટલું જ કહું છું કે જે કંઈ બાબત છે એમાં કલેક્ટર શ્રીએ ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો માનગઢના ખેડૂતો આપઘાતની ચીમકી છે ન્યાય નહીં મળે તો આપઘાત કરવાની ચીમકી આપી છે આગામી દિવસોમાં ગાંધીનગરમાં કરશે રજૂઆત મહેસૂલ મંત્રી અને મુખ્યમંત્રીને કરશે રજૂઆત રાજકોટ બ્રેન્ચ આઈજીને પણ રજૂઆત કરશે કારણ કે તેઓને ન્યાય જોઈએ છે મારું ગામ માનગઢ હળવદ્તા લોકનું અને અમારી પાસે જે હિજરતી જમીન છે હાલમાંય છે કબજેદાર અમે છીએ તો બે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અમારા ગામમાં આમદ વીરા અને આદમ કાળા મામા દિશા આ ત્રણ જે કાચી છે તે રહેતા હતા તો એ હિજરત કરીને પાકિસ્તાન ચાલા લાગ્યા પછી એ જમીન અમારી પાસે અમારા બાપ દાદાઓને કે આશરે માનગઢમાં દસથી પંદર ખેડૂતોને આપીને વયા ગયા હતા તો એનો ભોગવટો આજે પણ અમે જ કરીએ છીએ અને એની પાણીપત્રકમાં અમારા પણ નામ છે અને વેરા અમે ભરીએ છીએ તો આજથી લગભગ ત્રણ ચાર મહિના પહેલાં અમને માલુમ પડ્યું કે આ જમીન જે તે એ નામે ખાતે કરી નાખી છે દસ્તાવેજ ખોટા આડી લીટીના વારસદાર ઊભા કરેલા છે તો જ્યારે બે હજાર બારમાં તેરમાં જે ગ્રામ્ય વિકાસ જ્યારે જયંતીભાઈ કવાડિયા મંત્રી હતા ત્યારે અમે એને રજૂઆત કરી હતી કે સાહેબ આ જમીન છે તો અમને મળવા પાત્ર હોય તો સરકારશ્રીના નિયમ પ્રમાણે થાતું હોય તો અમને કરી આપો તો જયંતિભાઈ ત્યારે અમને એવો જવાબ આપેલો કે આ હિજરતી જમીન છે તમારા ખાતે ન થઈ શકે તો આજે આ લોકો કઈ રીતે ખાતે થઈ એ અમને સમજાતું નથી આ તરફ ભાવનગરમાં રોરો ફેરીનું વેસ્તન